કોરોનાની વૈશ્વિક મહામારીમાં સમાજ અને સરકાર સાથે મળીને કોરોના મુક્ત ભારત, કોરોના મુક્ત ગુજરાત માટે કમર કરી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને કાબૂમાં લેવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગાઈડલાઈન ઉપરાંત રસીકરણ અભિયાનને વેગવતું બનાવવા અસરકારક પગલાં લીધા છે. રિપોર્ટર નયના દવે. જય દ્વારકાધીશ, જય માતાજી. હું છું લોકગાયક મિત્તલ રબારી અને ખાસ આપ સૌને જણાવવાનું કે કોરોનાની વૈશ્વિક મહામારીમાં સમાજ અને સરકાર સાથે મળીને કોરોના મુક્ત ભારત, કોરોના મુક્ત ગુજરાત માટે કમર કસી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને કાબૂમાં લેવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગાઈડલાઈન ઉપરાંત રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અસરકારક પગલાં લીધા છે. આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસી માટે કામગીરી ઝડપી કરવામાં આવી છે. 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને 45 વર્ષથી ઉપરના COVID-19 રોગ ધરાવતા લોકોને હાલ વિવિધ પ્રકારના રસીકરણ કેન્દ્રો પર રસી આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારના રસીકરણ અભિયાનમાં હાલની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લોકો રસી મુકાવે તે જરૂરી છે. કર્મચારી પણ રસીકરણ માટે પ્રતિબદ્ધ છે. રસી મુકાવી કોઈ આડઅસર નથી. રસીકરણના અભિયાનમાં સહભાગી બનીએ, જેનાથી રસી મૂકવાથી કોઈ પણ જાતનો તમને આડઅસર આવવાનો નથી. માટે ખાસ આપ સૌને નમ્ર અપીલ સાથે નમ્ર વિનંતી કે આપ સૌ જરૂરથી રસીકરણ કરાવો અને એની કોઈ જ આપણે સાઈડ ઇફેક્ટ નહીં આવે, કોઈ જાતનું કોઈ સાઈડ ઇફેક્ટ નહીં આવે, એટલે જરૂરથી ચોક્કસથી તમે આ રસીકરણ લેવડાવો જરૂરથી. એવી સાથે જય દ્વારકાધીશ, જય માતાજી.